तारे चिंता करवानी कोई जरूर नथी। हरमान ना सासरे गयो छे, एने आवू हशे त्यारे आवी जशे। हवे आ बाबते मारे कोई चर्चा करवी नथी। એ સાચું કહ્યું વસ્તુ સૌ કે મને અરમાન પર ગુસ્સો આવ્યો છે, પણ જો એ આ ઘરમાં મારી વહુને લઈને પાછો આવશે તો મારાથી ખુશ બીજો કોઈ નહીં હોય। પણ શું કામ સાઈન નહીં કરે? કારણ કે એના મનમાં ખોટ છે, નક્કી 7 દિવસ પછી એ ફરી જશે। જો સાચો જ હોત ને તો એને પેપર પર સાઈન કરવામાં કોઈ વાંધો જ ના હોત। ઋષિ, આ કાગળના ટુકડાથી શું થવાનું છે? જો કઈ થવાનું જ ના હોય તો તને સાઈન કરવામાં શું વાંધો છે? અને એમ પણ અમને પણ તારા તરફથી કોઈ ખાતરી તો જોઈએ કે નહીં? ખાતરી આપવા માટે કાગળના ટુકડા પર મને સાઈન કરવું યોગ્ય નથી લાગતું। શું કામ જરૂર નથી લાગતી? અરમાન, અમે તારી શરત માનીએ તો તું પણ મારી વાત માની લે ને। લાતોના ભૂત વાતોથી નહીં માર। પપ્પા, તમે તમારા સ્ટુડન્ટ્સને મનાવવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ કરતા હતા ને, એવી જ રીતે અને મનાવવા માટે મારે લાકડીનો ઉપયોગ કરવો પડશે। ઋષિ બેટા, એક મિનિટ, મારી ઈચ્છા તો નથી, પણ મારી દીકરીનું ભવિષ્ય સુધારવા માટે હું તારી શરત માની લઉં છું। તું અહીંયા રહી શકે છે, પણ 7 દિવસ પછી તું ફરી નહીં જાય, એની શું ગેરંટી? અત્યાર સુધી હું જે પણ કરતો આવ્યો છું એ મારી મમ્મી માટે હું કરી રહ્યો છું, અને મારી મમ્મીના સમ ખાઈને હું કહું છું કે 7 દિવસ પછી આલિયાનો જે પણ નિર્ણય હશે એ મને મંજૂર હશે, અને એના પછી હું કોઈ પણ પ્રોબ્લેમ ઊભા નહીં કરું। અને તું ફરી ગયો તો? આંટી, મારી મમ્મી મારા માટે સર્વસ્વ છે, અને મેં એના સમ ખાધા છે, ફરવાની તો વાત જ નથી। જો અરમાન, 7 દિવસ આ ઘરમાં કોઈ પ્રોબ્લેમ ઊભા નહીં કરતો, નહીતર એનું પરિણામ સારું નહીં આવે। ચૂપચાપ એક ખૂણામાં પડ્યો રહે, તને તારું ખાવાનું મળી જશે। ઋષિ ઋષિ ઋષિ, હું અહીંયા ખાવા નથી આવતો, અને મારા લીધે કોઈ પ્રોબ્લેમ ઊભા નહીં થાય। હું જાઉં છું। દિવસો જોવાના બાકી રહી ગયા હતા, આ તમે 3 જણા તો અમારે માથે પડ્યા જ હતા। બાકી રહી ગયું હતું તો હવે ચોથો પડશે। આલિયા, સાચું કહો, તે નોકરી જોઈન કરી છે ને, ત્યારથી અમારી તો ઊંઘ હરામ થઈ ગઈ છે। રામ જાણે આગળ શું શું ભોગવવું પડશે। આંટી, તમે ચિંતા નહીં કરો, હું ચિંતા મારે નહીં, ચિંતા તમારે કરવાની છે। સાચું કહું, તમે બહુ ભોળા છો, જોયું નહીં ફ્રેન્ડ બનીને તમારા જ ઘરમાં ગુસ્સ્યો, પછી એને શું કર્યું એ તમે જોયું નહીં? તમારી થનાર પત્નીના ગળામાં એણે મંગળસૂત્ર પહેરાવી દીધું, અને આ બધું થયા પછી પણ તમે એના પર વિશ્વાસ કરો છો?
खबर नहीं सात दिवस पची शू थशे हूँ बोलीश तो पची कश बोले छे बहुत सारी एक्टिंग करी रहा है थैंक यू ऋषभ એ લોકોને લાગતું હશે કે આપણી વચ્ચે ખરેખર મોટો ઝઘડો થઈ ગયો છે એ બધું તો ઠીક પણ આપણે જે ધાર્યું હતું એ પ્રમાણે નહોતું હા કારણ કે પેલો અરમાન ન માન્યો ઋષભ શાંત થઈ જા ગુસ્સે થવાથી આપણો પ્લાન બગડી શકે છે પણ તારે અરમાનની શરત માનવાની જરૂર શું હતી દીદી જો મેં અરમાનની વાત ન માની હોત ને તો અરમાન આલિયાને એના ઘરે લઈ ગયો અને પછી અરમાનના ઘરેથી એ બંનેને છૂટા પાડવા મુશ્કેલ થઈ જાય એટલે જ મેં અરમાનની વાત માની લીધી પણ કશો વાંધો નહીં સાત દિવસની જ તો વાત છે આલિયા તને આટલી ગમે છે દીદી બધું જાણવા છતાં તમે આવો સવાલ કરો છો મેં તમને કહ્યું હતું ને આલિયા મારા માટે માત્ર એક ટ્રોફી છે અને જ્યારે એ મને મળશે ત્યારે જ મારા ઈગોને સેટિસ્ફેક્શન મળે અને પછી બીજી છોકરી હવે તારો આગળનો પ્લાન શું છે મારો આગળનો પ્લાન છે તારા સિવાય બધા તારે જિંદગી બાબતે નિર્ણય લઈ રહ્યા છે તું ચૂપચાપ બેઠી રહીશ તો કેમ ચાલશે દીદી કેમ કઈ બોલતી નથી દીદી જો તું આમ ચૂપચાપ બેઠી રહીશ ને તો તારા જીવનમાં બધું ઊંધું ચત્તું થઈ જશે અને તને ખબર પણ નહીં પડે પછી રડવાનો પણ કોઈ અર્થ નહીં બને અને મને એ નથી સમજાતું કે તું કેમ કઈ બોલતી નથી તને યાદ છે અંતર આપણે નાના હતા ને ત્યારે ઢીંગલા ઢીંગલીની રમત રમતા ઢીંગલી કશું જ બોલતી નહીં અને આપણે એના પરમિશન વગર એના લગ્ન કરાવી દેતા એની સાથે મન ફાવે એવું વર્તન કરતા અને એ કઈ જ બોલી નહોતી શકતી મારું પણ એવું જ છે દીદી તું ઢીંગલી નથી તું બોલી શકે છે અને આ કોઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી તારી જિંદગીનો સવાલ છે અને તારે બધા પાસે જઈને બોલવું જ પડશે અને અરમાન અને ઋષભ તારી જિંદગી વિશે નક્કી કરવા વાળા છે કોણ આ તારી જિંદગી છે દીદી તને શું પસંદ છે તારે શું કરવું છે એનો નિર્ણય ફક્ત ને ફક્ત તારો હોવો જોઈએ તું આમ ચૂપચાપ બેઠી રહીશ ને તો નહીં ચાલે તારે બોલવું જ પડશે દીદી કોની સાથે વાત કરું અરમાન સાથે જેને લગ્ન મંડપમાં બધાની સામે મને પૂછ્યા વગર મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવી દીધું કે પછી ઋષભ સાથે જેની સાથે મારા લગ્ન થવાના હતા અને ન થયા એટલે એની બેને આપણી પાસેથી લગ્નનો ખર્ચો માંગ્યો મારા બોલવા કે ના બોલવાથી કઈ ફરક પડે એમ નથી અરમાનને ત્યાં બહુ સમય થયો મને લાગે છે કે હવે આપણે એને ત્યાંથી લઈ આવવો જોઈએ એ આપણને પૂછીને ત્યાં ગયો હતો એની મરજીથી ત્યાં ગયો હતો અને એની મરજીથી જ પાછો આવશે બ્રો આવી ગયા અરમાન અરમાન તારે શું જરૂર હતી એ લોકોની વાત માનવાની શું કરું સૌમ્યા મારી પાસે બીજી કોઈ ચોઈસ નહોતી ચોઈસ નહોતી બેન આનંદ પ્લીઝ મને વાત કરવા દે